શું જોઈન્ટ રિપ્લેસ કરાવું તો બહુ જ દુખે? ના. શું જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઘરડા લોકો માટે જ હોય? ના, ચોક્કસ નહીં. જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી રિકવરી આવતા શું બહુ ટાઈમ લાગે? ના. શું જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક રિસ્કી સર્જરી છે? ચોક્કસ નહીં. મારી ઉંમર 70 વર્ષથી વધારે છે, તો શું હું જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવી શકું? તમે 94 વર્ષ સુધી કર્યા છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવું તો થોડા વર્ષોમાં પાછા મને સાંધામાં દુખાવો ચાલુ થઈ જ જાય? સારી રીતે કરેલા 25-30 વર્ષ ચાલે. ની રિપ્લેસમેન્ટ કરાયા પછી હું દાદરા ના ચડી શકું ને? લોકો પાલીતાણા ચડે છે. શું પાર્શિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા સારું છે? બંને જુદી જગ્યાએ વપરાય છે. અગર મારું જોઈન્ટ રિપ્લેસમેન્ટ ને 25 વર્ષ થઈ ગયા હોય તો શું ફરીથી ના કરાવી શકું જોઈન્ટ રિપ્લેસ? 5 વાર થાય. તમે સમજી ગયા છો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ ને લઈને હું ઘણા બધા પ્રશ્ન લઈને આવ્યો છું ને દરેક પ્રશ્નનો જો તમને જવાબ જાણવો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. તમે સમજી જ ગયા છો અત્યાર સુધી કે સાંધાના રિપ્લેસમેન્ટને લઈને ઘણા બધા પ્રશ્ન મને છે અને દરેક પ્રશ્ન પૂછવા માટે હું આવ્યો છું શેલ્બી હોસ્પિટલમાં, જે શેલ્બી હોસ્પિટલના ભારતમાં 11 હોસ્પિટલ છે ઓલરેડી. શેલ્બી હોસ્પિટલમાં 1,40,000 જેટલા સાંધા રિપ્લેસ થઈ ચૂક્યા છે અને જેમાંથી 1,25,000 જેટલા સાંધા રિપ્લેસ કર્યા છે ડૉક્ટર વિક્રમ શાહે. થેન્ક યુ સો મચ સર, તમે દરેક પ્રશ્નનો અમને આજે જવાબ આપશો, તમે અમને સમય આપ્યો છે. ડૉક્ટર વિક્રમ શાહ, દુનિયાભરમાં જે લોકો થાકી ગયા હોય, સાંધા રિપ્લેસ ના થતા હોય, એના પછી એમને તકલીફો રહેતી હોય, એ લોકો ડૉક્ટર વિક્રમ શાહ જોડે આવે છે. એવી રીતે આજે હું આવ્યો છું ઘણા બધા પ્રશ્ન પૂછવા માટે તમને સર. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે એક સાંધાને રિપ્લેસ કરવાની જરૂરત ક્યારે પડે? જેમ આંખમાં મોતીઓ આવે અને દેખાતું બંધ થાય અથવા ઓછું થઈ જાય, એટલે ડૉક્ટર એમ કહે કે હવે અનુકૂળતાએ મોતીઓ ઉતારી અને નવો લેન્સ મુકાવી દઉં. એવી જ રીતે જ્યારે ઘૂંટણ પુષ્કળ ઘસાઈ જાય, પેશન્ટથી ચલાય નહીં, લાંબુ ઊભા ના રહેવાય, સીડી ચડવામાં તકલીફ પડે, તો એ સ્ટેજમાં અમે પેશન્ટને કહીએ કે હવે અનુકૂળતાએ રિપ્લેસમેન્ટ કરાવી લો, તો પાછી 10-20 વર્ષ પહેલાં જે જિંદગી જીવતા હતા એ જીવી શકો. તો સર, સાંધા રિપ્લેસ કરવાની પ્રોસેસ શું હોય છે? સાંધા રિપ્લેસ કરવાની પ્રોસેસમાં પેશન્ટ જ્યારે આવે અને અમે એક્સરે કરાવીને જોઈએ અને અમને લાગે કે ના, ઘસારો પુષ્કળ છે અને કામ કરવું પડે એવું છે, ત્યારે અમે પેશન્ટને કહીએ કે આ તમને તકલીફ છે અને આ તકલીફનું નિવારણ સર્જરી દ્વારા શક્ય છે. પેશન્ટ એના સગાવાલા એ લોકો વિચાર વિમર્શ કરીને ઇન્સ્યોરન્સ હોય તો એ પ્રમાણે ડેટ લે અને એડમિટ થાય, બીજે દિવસે ઓપરેશન થાય, ઓપરેશન થાય એના 3-4 કલાકમાં ચાલતા થઈ જાય, બીજા દિવસે સીડી ચડે ઉતરે અને ત્રીજા દિવસે ઘરે જતા રહે. ઓપરેશનની પ્રોસેસ શું હોય છે સર? ઓપરેશનની પ્રોસેસમાં જે ઘૂંટણનો સાંધો હોય એમાં ફ્રન્ટમાંથી ઇન્સિશન મૂકતા હોઈએ છીએ અને સર્જરી લગભગ અમે 0 ટેકનિકથી કરીએ છીએ, એટલે 15-20 મિનિટ ચાલતી હોય છે. અને ઓપરેશન પછી પેશન્ટને રૂમમાં શિફ્ટ કરવામાં આવતા હોય છે અને લગભગ 3-4 કલાકમાં એ લોકો ઊભા થઈ જતા. સર, તમે જે 0 ટેકનિકની વાત કરી, આ 0 ટેકનિક હોય શું? 0 ટેકનિક એટલે અમે નામ આપ્યું છે જે અમારી સર્જિકલ ટેકનિક છે એનું, અને નામ 0 એટલે આપેલું છે કે એવરીથિંગ એપ્રોચ ઇઝ 0. મતલબ જે 2 કલાક થતા હતા એની 15 મિનિટ થાય છે, બહુ જ પેઇન થતું તો એનું નહિવત પેઇન થાય છે, જાત જાતની ટ્યુબો નાખવી પડતી તે બિલકુલ ટ્યુબો નાખવાની બંધ થઈ ગઈ, અને સર્જરીમાં જે કાપકૂપ થતી હતી એનું પ્રમાણ એકદમ ઘટી ગયું, બોન કટ થતું હતું એનું પ્રમાણ ઘટી ગયું, કાપાની સાઇઝ જે પહેલાં 8-10 ઇંચ હતી એની 6-4 ઇંચ થઈ ગઈ, એ 0 ટેકનિક. હવે સર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ કહેવાય, રિપ્લેસમેન્ટ એટલે કોઈ એક વસ્તુ આપણે બદલી, તો કોઈ બી જોઈન્ટ આપણે રિપ્લેસ કરીએ છે તો શું કાઢીએ છે અને શું લગાડીએ છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ની જોઈન્ટ હોય કે હિપ જોઈન્ટ હોય કે શોલ્ડર જોઈન્ટ હોય, એમાં જે કાર્ટિલેજનો ભાગ હોય છે કે જે ઘસાઈ ગયો છે એ દૂર કરવામાં આવતો હોય છે, બિનજરૂરી જે લિગામેન્ટ હોય કે જે સ્ટ્રેચ થઈ ગયા હોય કે જે શોર્ટ થઈ ગયા હોય એ કાઢવામાં આવે, લિગામેન્ટનું બેલેન્સિંગ કરવામાં આવે, અને પછી ની જોઈન્ટમાં મહદઅંશે સિમેન્ટવાળા સાંધા બેસાડવામાં આવતા હોય છે, હિપ જોઈન્ટમાં મહદઅંશે સિમેન્ટ વગરના સાંધા બેસાડવામાં આવતા હોય છે, અને શોલ્ડરમાં મોટેભાગે સિમેન્ટવાળા સાંધા બેસાડવામાં આવતા હોય. તો આ એક વખત સર્જરી થઈ જાય એના પછી રિકવરી ટાઈમ કેટલો હોય છે? સર્જરી થઈ ગયા પછી રિકવરીમાં, ધારો કે ઘૂંટણની વાત કરીએ તો
પેશન્ટ 3-4 કલાકમાં ચાલતું થઈ જાય, બીજે દિવસે સીડી ચડે ઉતરે, ત્રીજે દિવસે ઘરે જતા રહે. હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત કરીએ તો પેશન્ટ એ દિવસે જ ચાલતા થઈ જાય, ત્રીજે ચોથે દિવસે સીડી ચડે ઉતરે, અઠવાડિયામાં ઘરે જાય. બંને કેસમાં લગભગ 3 અઠવાડિયાની આજુબાજુ દર્દી ગાડી ચલાવતા કે સ્કૂટર ચલાવતા થઈ શકે. ફાસ્ટ છે આ રિકવરી ટાઈમ. હા, એટલે એક જમાનામાં 15 દિવસ સુધી તો પેશન્ટ હોસ્પિટલમાં રહેતા હતા, એક જમાનામાં 2 મહિના સુધી ગાડી નહોતા ચલાવવા દેતા. હવે ઘણું બધું ઇમ્પ્રુવાઇઝેશન, સ્કિલ, નોલેજ અને એક્સપિરિયન્સના લીધે થયું છે. હવે એક વખત આ જોઈન્ટ રિપ્લેસ થઈ જાય પછી જોઈન્ટની લાઈફ કેટલી હોય? જોઈન્ટની લાઈફમાં એવું છે કે અમારા કરેલા 25 વર્ષ ને 28 વર્ષ પહેલાં કરેલા બી હજી ચાલે છે. હવે એ જોઈન્ટ તો બન્યા હતા એમ્બેસેડર ફિયાટના ટાઈમે, એ બી હજી ચાલે છે. જોઈન્ટની લાઈફ નથી હોતી, સર્જન કોણ કરે છે એની ઉપર બહુ જ આધાર રાખતો હોય છે. જો સર્જનનો એક્સપિરિયન્સ ઓછો હોય, સ્કિલ લેવલ ઇઝ નોટ અપ ટુ ધ પાર, તો 2-5 વર્ષમાં પેશન્ટને પાછા બી આવવું પડે. એટલે સર્જરી કેવી થઈ છે, કયો જોઈન્ટ નાખ્યો છે એના કરતાં કોણે કરી છે, ક્યાં કરી છે, કયા વાતાવરણમાં કરી છે, આસિસ્ટન્ટ, કારણ કે સી આ ઓપરેશન એવું નથી કે એક જ માણસનું કામ છે, ઇટ ઇઝ એ ટીમ વર્ક. એટલે તમારા આસિસ્ટન્ટની ક્વોલિટી શું છે, તમારા એસોસિએટ જે જોડે છે એમની ક્વોલિટી શું છે, એમનો એક્સપિરિયન્સ કેટલો છે, જેથી કરીને ટિશ્યુ બેલેન્સિંગ, સિમેન્ટિંગ એ બધાની ક્વોલિટી જો સુપિરિયર હોય તો 25-30 વર્ષ સુધી કશું નથી થતું. અમારા કરેલા 25-30 વર્ષથી પેશન્ટો ફરે છે. કોણ ના કરાવી શકે જોઈન્ટ રિપ્લેસમેન્ટ? જોઈન્ટ રિપ્લેસમેન્ટ કોઈ પણ દર્દીમાં થઈ શકે. અમે હજી સુધી ના પાડી હોય એવો કોઈ દર્દી મને યાદ નથી. અમે પોલિયોના કેસ બી દુનિયાની સૌથી મોટી સિરીઝ છે કે જે પોલિયોના કેસ કોઈ અડતું નથી હોતું, જે પોલિયોના કેસમાં બી અમારી દુનિયાની સૌથી મોટી સિરીઝ છે. ખાલી એક જ જગ્યાએ અમે ના પાડીએ કે જ્યારે ફિઝિશિયન કે કાર્ડિયોલોજિસ્ટ કહે કે ભાઈ બહુ રિસ્ક છે, એમનું હાર્ટ બહુ ખરાબ છે, ફેફસા બહુ ખરાબ છે, ત્યારે અમે કહીએ કે ભાઈ હવે મેડિકલ ડૉક્ટર ના પાડે તો અમારાથી ના થઈ શકે. સર, એક વખત મારી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ જાય એના પછી મારે કઈ કઈ વસ્તુ અવોઇડ કરવી પડે છે? ની જોઈન્ટ કે હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં એવોઇડ કરવા જેવી વસ્તુ જમીન પર બેસવાની કે ઇન્ડિયન ટોયલેટ વાપરવાની છે, જે ના કરો તો સારું, જેથી કરીને એ તમને લાંબો ટાઈમ સર્વિસ આપે. ઘણીવાર દર્દીઓ મને પૂછતા હોય છે કે સાહેબ હવે નવા સાંધા આવ્યા છે જમીન પર બેસી શકાય એવા, ત્યારે મારે કહેવું પડે કે જમીન પર બેસી શકાય એવા સાંધા નથી હોતા, પલાઠી વળી શકે એવું હોય અને સર્જનની સ્કિલ પર આધાર રાખે છે. એ સાંધાનું ફળ નથી, એ સર્જનની આવડતનું ફળ છે. પણ જેમ ગાડીને કોઈ ગાડીની કંપનીવાળો એવું નથી કહેતો કે જંગલમાં ના લઈ જતા, પણ તમે નથી લઈ જતા, કેમ, કારણ કે તમે સાચવીને વાપરો તો લાંબી ચાલે, તો એ જ રીતે તમારો સાંધો તમે સાચવીને વાપરશો તો લાંબો ચાલશે. એના સિવાય બીજી બધી એક્ટિવિટી કરાય, ફૂટબોલ બી રમાય. સર, પાર્શિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ વિશે મેં બહુ જ સાંભળ્યું છે હમણાં, એ શું હોય છે? પાર્શિયલ ની રિપ્લેસમેન્ટને જુદા જુદા નામથી જુદા જુદા ડૉક્ટરો બોલાવતા હોય છે. એને યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ બી કહેવાય છે, UKR બી કહેવાય છે, ઘણા લોકો આર્થ્રોપ્લાસ્ટી બી કહે છે. સૌથી પહેલાં તો તમારા દર્શક મિત્રોને મારે કહેવાનું છે કે આ નવી સર્જરી નથી. હું આ સર્જરી 23 વર્ષથી કરું છું. મેં પહેલું ઓપરેશન 1999 કર્યું હતું. પણ આ જે સર્જરી છે એમાં પહેલાં હું સાંધા વિશે માહિતી આપીશ કે ઘૂંટણનો સાંધો 3 ભાગમાં, અંદરનો ભાગ, બહારનો ભાગ અને પટેલાનો ભાગ, 3 ભાગમાં ઘૂંટણનો સાંધો હોય. તમે જે આ UKR કે આર્થ્રોપ્લાસ્ટી કરો એમાં સાંધાનો એક જ ભાગ બદલાય, બીજા 2 ભાગ એમને એમ રહે. એટલે UKR કે આર્થ્રોપ્લાસ્ટી કરવાના ઇન્ડિકેશન લિમિટેડ હોય છે, બધા કેસમાં ના થઈ શકે. અને જો તમે બધા કેસમાં નાખવા જાઓ તો એ દર્દી 2-5-7 વર્ષમાં પાછો આવે, કારણ કે બીજો ભાગ પકડાય એટલે તમારે પછી ફરીથી ખોલીને આખું કરવું પડે. એટલે લગભગ 1000-1500 કેસ મેં 23 વર્ષમાં કર્યા છે અને એ બધા 15 વર્ષ ને 10 વર્ષથી ચાલે છે, કોઈ દુઃખી નથી, કારણ કે અમે સિલેક્ટેડ કેસમાં કર્યા છે. હવે છેલ્લા 2-3 વર્ષથી ઘણા બધા સર્જનો આ કરતા થયા પછી બધી જ જાતના કેસમાં કરે છે અને જેથી કરીને 6-12 મહિના 2 વર્ષમાં દર્દીઓ પાછા આવે છે અને આખું કરવું પડે.
એટલે દર્દીએ જ્યારે બી યુકેઆર કે આર્થ્રોપ્લાસ્ટીની સલાહ આપવામાં આવે ત્યારે બીજા બે ડૉક્ટરનો ઓપિનિયન ચોક્કસ લેવો જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસ સારામાં સારું ઓપરેશન છે પણ સિલેક્ટ કરેલા કેસમાં, બધા કેસમાં. સમજી ગયો. હવે છેલ્લો સવાલ તમને પૂછું છું કે તમે તમારા સાંધાને સાચવવા માટે શું કરો છો? હું સાંધાને સાચવવા માટે કશું નથી કરતો, પણ ઘણી વસ્તુ હું નથી કરતો. હું જમીન ઉપર નથી બેસતો, ઇન્ડિયન ટાઈપનું ટોયલેટ નથી વાપરતો. મને કોઈ સાંધામાં તકલીફ નથી, પણ થોડી ઘણી તકલીફ હોય તો લાંબો ટાઈમ ઊભા ના રહેવું જોઈએ. એક્ટિવ સ્પોર્ટ્સ લાઈક ફૂટબોલ કે ફાસ્ટ બોલિંગ કરવી, એ જ્યારે થોડી ઘણી બી તકલીફ ચાલુ થઈ હોય અને તમે 45-50થી ઉપર હો તો એ ટાઈપની સ્પોર્ટ્સમાં બી ભાગ ના લેવો જોઈએ. તમારે લાઇટ સ્પોર્ટ્સ રમવી જોઈએ. શું કરવું જોઈએ તો એમાં વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, યોગા, પ્રાણાયામ અને મેડિટેશન, આટલી વસ્તુ ચોક્કસ કરવી જોઈએ. પગના જૂતા તમારા ચામડાના નહીં પણ રબરના કે સોફ્ટ હોવા જોઈએ, જેથી કરીને એટલા ઝાટકા ઘૂંટણ પર ઓછા આવે, કારણ કે બધી સરફેસ હવે સોફ્ટ થઈ ગઈ એટલે તમને હિપ કે નીનો આર્થરાઇટિસ હોય તો જેટલું સોફ્ટ પહેરો એટલું સારું પડે તમને. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. મારે કોઈ પ્રશ્ન પૂછવાનો રહી ગયો છે તો તમે કમેન્ટમાં મને પૂછી શકો છો. આપણે આવ્યા હતા શેલ્બી હોસ્પિટલ ડૉક્ટર વિક્રમ શાહ જોડે. આવા જ એપિસોડ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ સર, ધન્યવાદ.